नमस्कार विद्यार्थी मित्रों, हूँ सोलंकी भावेश। अगला लेक्चर में जो हाँ पशी लेक्चर में आप अभिसंधित उद्दीपक विषय अभ्यासक्रम कर आगना लेक्चर अंदर अभिसंधान की प्रतिक्रिया विषय अपने समझ मेड़ी हमें पची अभिसंधित उद्दीपक विषय अभ्यास मेड़ीशु जेनी अंदर एवं कीधु कि अभिसंधित उद्दीपक साथ वारंवार रजू करवा अनअभिसंधित प्रतिक्रिया उत्पन्न करी शकाय ते उद्दीपक ने अभिसंधित उद्दीपक कहवाय छे। स्पष्ट कीधु छे अभिसंधित उद्दीपक साथे वारंवार जे वस्तु ने रजू करवाथी एटले के एक ने क्रिया थई एक ने क्रिया कई थई थी तो कि इवान पेट्रोविच पावलोए कूतरानी सामे घंटडीना अवाजनी साथे खोराकनी रजूआत करी। आवी रीतना वारंवार रजूआत करवाथी ए कूतराना मननी अंदर चोक्कसपणे निश्चित थई गयुं के घंटडीनो अवाज वागशे एटले खोराक मळशे ज। तो कई क्रिया करी इवान पेट्रोविच पावलोए एज अभिसंधित उद्दीपक साथे वारंवार क्रिया करी। जो इवान पेट्रोविच पावलोए एक बेलना अवाज साथे खोराक आप्यो न ज होत तो कूतरो कोई पण जातनी प्रतिक्रिया न दर्शावे। कारण के ने कोई पण जातनो लाभ न हतो अने घंटडीना अवाजनी साथे कूतराने कोई पण जातना लेवा देवा न हता एटला माटे कूतरो कोई पण जातनी प्रतिक्रिया दर्शावे नहीं। जेवी रीतना पहली वखत कर्युं ए रीतना के इवान पेट्रोविच पावलोए कूतराने एक बॉक्स अंदर उभो राख्यो ए समय दरमियान इवान पेट्रोविच पावलोए बेल वगाड्यो त्यारे कूतरे कोई पण जातनी प्रतिक्रिया नहीं दर्शावी कारण के एने प्रकारनुं ज्ञान हतुं ज नहीं। वारंवार जे वस्तुनी रजूआत करवाथी अभिसंधित प्रतिक्रिया उत्पन्न करावी शकाय ते उद्दीपक ने अभिसंधित उद्दीपक कहेवाय छे। हमें जो एनी अंदर के पावलोना प्रयोग में कूतरानी सामे खोराक रजू करता पहला घंटडीनो अवाज रजू करवाथी फक्त घंटडीनो अवाज सांभळवानी साथे ज कूतराना मोमां लाळ झरवાની प्रतिक्रिया जोवा मळे छे। आवुं केम? इवान पेट्रोविच पावलोए खाली बेल ज वगाड्यो छतां पण कूतराना मोमांथी लाळ केम झरી એ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે અને આગળના પ્રયોગમાં પણ આપણે જોયું છે એ જ અહીં દર્શાવ્યું છે। ફરીથી આપણે જોઈએ કે પાવલોના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા પહેલા હજુ ખોરાક આપ્યો નથી છતાં પણ ઇવાન પેટ્રોવિચ પાવલોએ શું કર્યું તો કે બેલ વગાડ્યો ઘંટડીનો અવાજ રજૂ કરવાથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળવાની સાથે જ કૂતરાના મોમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે। ખોરાક આપ્યો નથી છતાં પણ કૂતરાએ મોમાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા દર્શાવી કારણ અહીં છે। આગળ શું થયું હતું? બેલ વગાડે ખોરાક આપે, બેલ વગાડે ખોરાક આપે, બેલ વગાડે ખોરાક આપે, વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, નિશ્ચિત થઈ ગયું બેલ વાગશે તો ખોરાક મળશે। એટલા માટે અહીં જોવા મળ્યું કે લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે। ખરેખર તો લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાકની રજૂઆત પછી જોવા મળતી હતી તો હવે કેમ એ બેલ વાગ્યાની સાથે જ જોવા મળે છે? થોડું વિચારો, ચોક્કસ યાદ આવશે। હા, ખૂબ સુંદર વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઇવાન પેટ્રોવિચ પાવલોએ શું કર્યું? બેલ વગાડ્યો, ખોરાક આપ્યો, બેલ વગાડ્યો, ખોરાક આપ્યો, બેલ વગાડ્યો, ડાયરેક્ટલી કૂતરાએ શું કર્યું? મોમાં લાળ ઝરવાનું ચાલુ કરી દીધું કારણ કે એના મનની અંદર નિશ્ચિત થઈ ગયું બેલ વાગશે તો ખોરાક મળશે જ। એટલે જ કીધું ફરીથી પાછું, ઘંટડીનો અવાજ સાંભળવાની સાથે જ ખોરાક મળે છે એવી અપેક્ષાએ લાળ ઝરવાની પ્રતિક્રિયા થઈ છે। અપેક્ષા વારંવાર આપણે કરતા હોય, કેવી રીતે કરતા હોય? દાખલા તરીકે આપણું નાનું બાળક છે, આપણે ઘરે સ્કૂલે જાય, લેસન કરતું નથી, વારંવાર આડકતરી વાતો કરે છે, હું હમણાં કરી લઉં, પછી કરી લઉં, કલાક પછી કરી લઈ, ટીવી જોઈ લઈ, તો હમ એની પાસે લેસન કરાવવું
એની પાસે કામ કરાવું, તમે શું કરશો? હા વિચારો, તમે શું કરશો? તમે શું કરવાના? ખીજાશો? નહીં, એવું કરવાનું નથી. પણ એ બાળકને પ્રલોભન આપવાનું છે કે જેથી એ બાળક પોતે જ પોતાની રીતે એ હોમવર્ક એટલે કે લેશન, ઘર લેશન કરી લે. તો અહીં ઘંટડીનો અવાજ સાંભળવાની સાથે જ ખોરાક મળે છે એવી અપેક્ષા, એ જ કૂતરાના મોંમાંથી લાળ ઝરવાની શરૂઆત થઈ હતી. તો અહીં મેં જેમણે બાળકનું ઉદાહરણ આપ્યું ત્યાં પણ એ જ પ્રક્રિયા જોવા મળશે કે બાળકને આપણે એવું કહેશું કે બેટા તું હોમવર્ક કરી લઈશ તો તને હું ચોકલેટ આપીશ, અથવા તો હું તને એક કલાક કાર્ટૂન જોવા દઈશ, અથવા તો હું તને રમવા જવા દઈશ. તો બાળક હર્ષની લાગણીમાં એ હોમવર્ક કરી લેશે, કારણ કે એને કઈ વસ્તુ થઈ? અપેક્ષા જાગી, મને કંઈક મળશે. તો એવી જ રીતે ઇવાન પેટ્રોવિચ પાવલોએ ઘંટડીના અવાજની સાથે ખોરાકની રજૂઆત કરવાથી કૂતરાના મનની અંદર સ્પષ્ટપણે બેસી ગયું કે ઘંટડીનો અવાજ સાંભળવાની સાથે જ કઈ વસ્તુ મળશે? તો કે ઘંટડીનો અવાજ સાંભળવાની સાથે જ ખોરાક મળશે એવી અપેક્ષા હતી. એટલા માટે જ કૂતરાએ બેલનો અવાજ સાંભળ્યો એટલે મોંમાંથી લાળ ઝરી. પણ લાળ ઝરવાની પ્રતિક્રિયા થાય છે, આમ આ સમગ્ર ઘટના કૂતરાને મળેલા શિક્ષણનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. એવું કેમ કીધું? સ્પષ્ટ નિર્દેશ કરે છે. અને અહીં લાળ ઝરવાની પ્રતિક્રિયા થઈ છે, આમાં સમગ્ર ઘટના કૂતરાનો મળેલ શિક્ષણનો નિર્દેશ કરે છે. શિક્ષણ ક્યાં કૂતરાએ પ્રાપ્ત કર્યું? ફરીથી પાછા આપણે આગળ જઈએ થોડા, જે આપણે અભ્યાસક્રમ હંકાવ્યો છે ત્યાં જઈએ પાછા થોડા. ત્યાં એવું કીધું હતું કે પ્રથમ વખત જ્યારે કૂતરાને બોક્સની અંદર ઊભો રાખ્યો એક બંધ ઓરડાની અંદર અને ઇવાન પેટ્રોવિચ પાવલોએ બેલ વગાડ્યો, ત્યારે કૂતરે કોઈ પણ જાતની પ્રતિક્રિયા દર્શાવી હતી? નહીં, કૂતરે કોઈ પણ જાતની પ્રતિક્રિયા દર્શાવી ન હતી. પણ ધીરે 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 ઇવાન પેટ્રોવિચ પાવલોએ બેલની સાથે શું રજૂઆત કરી? હા, ખૂબ સુંદર વિદ્યાર્થી મિત્રો, ખોરાકની રજૂઆત કરી. તો એને અપેક્ષા જન્મી, બેલની સાથે ખોરાક આવશ્યક મળશે. અને આવી જ રીતે એણે ધીરે ધીરે શિક્ષણ પ્રાપ્ત થઈ ગયું. એટલા માટે જ કીધું કે સમગ્ર ઘટના કૂતરાને મળેલા શિક્ષણનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. વારંવાર રજૂઆતથી કૂતરો શીખી ગયો, એટલા માટે થઈ અને એ શિક્ષણનો નિર્દેશ કરે છે. અને આવી અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક કહે છે. અને જેના કારણે કૂતરો છે એ પ્રતિક્રિયા કરતો જોવા મળે છે. કોના કારણે? તો કે બેલની સાથે ખોરાકની રજૂઆત થવાના કારણે. હા, પછી જોઈ અભિસંધિત પ્રતિક્રિયા. અભિસંધિત પ્રતિક્રિયાની અંદર પણ આપણે આગળ એક પ્રતિક્રિયા વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. પ્રતિક્રિયા એટલે શું? દાખલા તરીકે હું તમને અહીંથી એમ પૂછું કે વિદ્યાર્થી મિત્રો કેમ છો, તો મારો અવાજ સાંભળ્યો જ હશે તમે. મારા અવાજ સાંભળવાની સાથે જ તમે શું વિચારશો, અથવા તો તમારા મનની અંદર શું વિચાર આવ્યો હશે? મોજમાં છે, ઠીક છે, બરાબર છે. માઇન્ડે શું કર્યું? પ્રતિક્રિયા દર્શાવી, વિચાર્યું. તો અહીં એ જ પ્રતિક્રિયા એટલે કે અભિસંધિત પ્રતિક્રિયા, જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે નહોતું, પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપક રજૂ થતાં એ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તે અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય છે. જ્યારે ઇવાન પેટ્રોવિચ પાવલોએ બોક્સની અંદર કૂતરાનો ઉભો રાખ્યો ત્યારે એ બેલ અને ખોરાક પ્રત્યેનું એ કૂતરાની પાસે શિક્ષણ હતું ખરું? નહીં, શિક્ષણ હતું નહીં. દાખલા તરીકે હું એમ કહું કે બાળકનો જન્મ થાય, બાળક એક ક્રિયા કરે સાહજિક પ્રવૃત્તિ, સાહજિક શિક્ષણ આધારે કઈ?
हाँ खूब सुंदर विद्यार्थी मित्रों, रुदन क्रिया, रड़े छे। पण बाळक जन्मतानी साथे ज क्यारे बोल्यो एवुं तमे जोयुं छे, सांभळ्युं छे? नहीं, क्यारे जोवा मळतुं नथी। पण ए जेम जेम मोटुं थतुं जशे तेम तेम ए बोलवाना प्रयत्न करशे। कारण शुं काम? कारण के प्रतिक्रिया आपशे, અને એ પ્રતિક્રિયાના આધારે જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલે જે તે ઉદીપક સાથે નહોતું, કારણ કે બાળક જન્મતાની સાથે બોલતું નથી, કારણ કે એને શબ્દોની સાથેનું જોડાણ થતું નથી, એટલા માટે બોલી શકતું નથી, એના અંગો પરનો કાબુ નથી, પણ જે તે ઉદીપક સાથે નહોતું, પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ, ફરીથી હું બાળકનું ઉદાહરણ આપું, આપણા ઘડી નાનકડું સુંદર મજાનું બાળક છે, આપણે એને ગોદમાં લઈને રમાડતા હોય, આપણે એની સામે એકાંક્ષરી શબ્દ કહીએ છીએ, હા હી હો, અથવા તો ચહેરાના હાવભાવ દર્શાવીએ છીએ, જેના કારણે બાળક એ બધી જ પ્રતિક્રિયાઓ ઝીલે છે, સમજે છે, જોઈ છે, અને પછી એ જ પ્રતિક્રિયાઓ સામે રજૂઆત કરે છે। બાળક સ્માઈલ આપે, બાળક સામે હુંકારો આપે એકાંક્ષરી શબ્દનો, હો હા હી વગેરે વગેરે। ક્યારે થયું? વારંવાર રજૂઆત થવાથી એ બાળક શીખતું જશે। તો અહીં એવી જ રીતે ઇવાન પેટ્રોવિચ પાવલોએ પણ કાર્ય કરેલું છે। તો અહીં એ સ્પષ્ટ દર્શાવ્યું, જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદીપક સાથે નહોતું, એ શિક્ષણ કે મહાવરા બાદ એ ચોક્કસ ઉદીપકની રજૂઆત થતાં એ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તે અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય છે। અને હવે એવું કીધું છે કે પાવલોના પ્રયોગમાં અવાજ સાંભળવાની સાથે જ કૂતરાના મોમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય છે। સ્પષ્ટ કીધું કે પાવલોના પ્રયોગમાં અવાજ સાંભળવાની સાથે જ કૂતરાના મોમાં લાળ ઝરી, કેમ? એની પાછળનું કારણ હા તો શીખી જ ગયા છો, શું કારણ? ખોરાક, જે કૂતરાને લાળ જન્માવા બદલ પ્રેરે છે અને એ અભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે। હા વિદ્યાર્થી મિત્રો, તો હવે પછી આપણે આકૃતિ સમજીશું કે ઇવાન પેટ્રોવિચ પાવલોએ અભિસંધાન એટલે કે પૂર્ણ કર્યા બાદ, એટલે કે ત્યારબાદ, એટલે કે શોર્ટની અંદર આપણે આકૃતિ સમજી લઈએ, કેવો ખ્યાલ દર્શાવ્યો હતો? તો કે આકૃતિ 2.2 અભિસંધાનની સ્થાપનાનો ખ્યાલ છે અહીં દર્શાવવામાં આવેલો છે। અભિસંધાનનો સ્થાપનાનો ખ્યાલ જોઈએ કે અભિસંધાન પહેલાં તો તમને ખ્યાલ જ છે કે ઇવાન પેટ્રોવિચ પાવલોએ કૂતરા પર જે પ્રયોગ કર્યો અને કૂતરે કેવી પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવી હતી। હવે વધારે આપણે એમની અંદર ચર્ચા ન કરતા આકૃતિ 2.2 અભિસંધાનની સ્થાપનાના ખ્યાલ વિશે આપણે સમજ મેળવીશું, એટલે કે ખોરાક રજૂ કરવાની સાથે જ કૂતરે કઈ પ્રતિક્રિયા દર્શાવી હતી વિદ્યાર્થી મિત્રો? હા ખૂબ સુંદર વિદ્યાર્થી મિત્રો, ખોરાક રજૂ કરવાની સાથે જ કૂતરાએ લાળ સ્ત્રાવની પ્રતિક્રિયા દર્શાવી હતી। ત્યારબાદ દર્શાવ્યું કે અભિસંધાન દરમિયાન જ્યારે પ્રયોગ ચાલુ હતો, એટલે કે જેના પર પ્રતિક્રિયા કામ ચાલુ હતું પ્રયોગ દરમિયાન, એ સમય દરમિયાન કઈ ક્રિયા થઈ? તો અભિસંધાન દરમિયાન ઘંટડીનો અવાજ, ખોરાક અને લાળ સ્ત્રાવ, કે ઇવાન પેટ્રોવિચ પાવલોએ કૂતરાના મનની અંદર સ્પષ્ટ દર્શાવી દીધું। કઈ વસ્તુ કરી? તો કે ઘંટડીનો અવાજ દર્શાવ્યો, એટલે કે બેલ વગાડ્યો, પછી શું રજૂઆત કરી? પ્લસ ખોરાક, એટલે કે બેલ વગાડીને કૂતરાની સામે ખોરાકની રજૂઆત કરી। કૂતરે કઈ પ્રતિક્રિયા દર્શાવી? તો કે લાળ સ્ત્રાવ। તો એવું કરી શકાય, ઘંટડીનો અવાજ પ્લસ ખોરાક બરાબર લાળ સ્ત્રાવ, જોવા મળી ગયો ને? હા, એટલે કે ઘંટડીનો અવાજ સાંભળવાની સાથે જ ઇવાન પેટ્રોવિચ પાવલોએ કૂતરાની સામે ખોરાક રજૂ કર્યો, કૂતરાએ ખોરાક જોતા જ લાળ સ્ત્રાવ ક્રિયા દર્શાવી। હા પછી શું થયું? તો કે અભિસંધાન પછી શું થયું? આ પ્રયોગ પૂર્ણ થઈ ગયો, વારંવાર આ ક્રિયા કરી ઇવાન પેટ્રોવિચ પાવલોએ, કઈ ક્રિયા? ઘંટડીનો અવાજ પ્લસ ખોરાક કૂતરે પ્રતિક્રિયા દર્શાવી, કઈ? લાળ સ્ત્રાવની। હવે એ અભિસંધાન ઇવાન પેટ્રોવિચ પાવલોએ કૂતરાની સામે સ્થાપી દીધું, હવે અભિસંધાન પછી શું જોવા મળ્યું? તો કે અભિસંધાન પછી ઘંટડીનો અવાજ, ત્યારબાદ કૂતરે કઈ પ્રતિક્રિયા કરી? લાળ સ્ત્રાવ। આવું કેમ થયું? પ્રશ્ન થવો જોઈએ, આવું કેમ થયું? અહીં તો કંઈક અલગ થતું જોવા મળે છે કે ઘંટડીનો અવાજ સાંભળવાની સાથે ખોરાક રજૂઆત કર્યો અને ત્યારબાદ કૂતરે લાળ સ્ત્રાવની શરૂઆત કરી, તો અહીં તો સ્પષ્ટ એવું થયું કે ઘંટડીનો અવાજ સાંભળવાની સાથે જ કૂતરે લાળ સ્ત્રાવ કરી નાખ્યો,
ખૂબ સુંદર વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઇવાન પેટ્રોવિચ પાવલોએ વારંવાર રજૂઆત કરી છે કૂતરાની સામે, બેલના અવાજ સાથે એટલે કે ઘંટડીના અવાજ સાથે ખોરાકની રજૂઆત કરી છે. કૂતરાના મનની અંદર સ્પષ્ટપણે દેશી ગયું છે કે ઘંટડીનો અવાજ વાગશે એટલે કઈ વસ્તુ મળશે, ખોરાક. એટલા માટે કીધું છે અભિસંધાન પછી ઘંટડીનો અવાજ કૂતરાના મનમાં સ્પષ્ટ બેસી ગયું, હું ખોરાક મળવાનો જ છે. કઈ ક્રિયા કરી? લાળસ્રાવ. પણ ખોરાક મળ્યો નથી એટલે કે અભિસંધાનની સ્થાપના શું થઈ ગઈ? અભિસંધાનની સ્થાપના સ્થપાઈ ગઈ. કૂતરાના મનની અંદર નિશ્ચિત થઈ ગયું કે બેલ વાગશે તો ખોરાક ચોક્કસથી મળશે જ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયોગ કરીએ. ફોનને તમે સાઈડમાં સ્ટેન્ડ ઉપર મૂકો. હા, હવે મારી સામે બે હાથ આ રીતના સીધા રાખો અને ત્યારબાદ હું ચાર ગણું ને ત્યારે એક તાલી વગાડવાની છે. કેટલા ગણું? હું ચાર ગણું ને તો એક તાલી વગાડવાની છે. હા, ચાલો વિદ્યાર્થી મિત્રો, એક બે ત્રણ, હા વગાડી દીધી ને તાલી, એ જ થયું. પણ આવી રીતે વારંવાર હું ફરીથી કહીશ કે ચાલો વિદ્યાર્થી મિત્રો હાથ આગળ રાખો, આપણે ચાર ગણું ભાઈ તાલી વગાડવાની છે. તો આ અભિસંધાન સ્થપાઈ ગયું છે એટલે તમે વગાડશો નહીં, પણ આપણે વગાડી દીધી હતી, તમે વગાડી ને. હા, ખૂબ સુંદર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું એટલે કે ઘંટડીનો અવાજ વારંવાર કૂતરાના મનની અંદર સ્થપાઈ ગયો. ઘંટડીનો અવાજ વાગશે એટલે ખોરાક મળશે, ઘંટડીનો અવાજ વાગશે એટલે ખોરાક મળશે. કારણ કે ઇવાન પેટ્રોવિચ પાવલોએ આગળ એવું કરેલું છે કે ઘંટડીના અવાજ સાથે ખોરાકની રજૂઆત કરી એટલે કૂતરે લાળસ્રાવની શરૂઆત કરી તો અભિસંધાન સ્થપાઈ ગયું. એટલે કે અભિસંધાન પછી શું થયું? તો કે ઘંટડીનો અવાજ ઇવાન પેટ્રોવિચ પાવલોએ વગાડ્યો, કૂતરે આપોઆપ લાળસ્રાવ શરૂઆત કરી દીધી. કારણ કે અભિસંધાન શું થઈ ગયું હતું? સ્થપાઈ ગયું હતું. અભિસંધાન સ્થપાઈ ગયું. હવે અભિસંધાનની સ્થપાઈ જાય છે એટલે કે અભિસંધાનની સ્થાપના થઈ ગઈ છે. અહીંયા પણ ઇવાન પેટ્રોવિચ પાવલોનો પ્રયોગ છે, એ આકૃતિ છે એ પૂર્ણ કરી છે. હવે પછીના વગેરે વગેરે મુદ્દાઓ છે એ નેક્સ્ટ પછીના લેક્ચરની અંદર આપણે ચર્ચાઓ કરીશું. એ પહેલાં હું તમને એક કોયડો આપું છું, પ્રયોગને લગતો છે થોડો ઘણો, બુદ્ધિને લગતો છે થોડો ઘણો, મને કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસપણે જવાબ આપજો. ત્રણ બાર હતા, એ ત્રણ બારની અંદર પહેલા બારની અંદર આગ હતી, બાર ખોલો એટલે કે આગ હતી, વચ્ચેનું બાર છે એની અંદર એક શૂટર બંદૂક લઈને ઊભ્યો છે, અને એ ત્રીજું બાર છે એની અંદર 3 વર્ષથી સિંહ ભૂખ્યો છે. તમારે બહાર જવું છે, તમે ક્યાં બહારથી જશો અને બચી જશો? મને ચોક્કસપણે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપજો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.